શું લાંબુ કરું કે અસ્મિતાબેન, નિર્મળભાઈ, પાયલબેન, એબલભાઈ, એટલું બધું લાંબુ કરું તો મને તો ફક્ત 2 મિનિટ જ બોલવાનું હરાવેલું છે. એટલું બધું લાંબુ કરું તો એ બધું બોલાશે તેમાં જ 2 મિનિટ વહી જાય. તમારે કરું હું આપણે સૌ, એટલે કોઈને ખોટું ન લાગે. તો હું મારી વાતની શરૂઆત કરું. જો હું તમારી બધાની સામે અત્યારે ઊભી છું, જ્યારે મોટા મોટા વિદ્યાર્થીઓ હોય ને કે આપણે એમ કહે કે બોલવા જાઓ, તમે આમ કરો, તે બધા શું કહેવાય, અહીંયા અમારી NSS ની જે ઓલી હતી શિબિર થઈ હતી ને, એમાં જે મોટા મોટા વિદ્યાર્થીઓ હતા ઈવડે એ તે બોલો પેજમાં લખી લખીને અહીં વાસે, તો મને એમ થાય વાસ હશે કે બોલશે કંઈ ખબર ન પડતી. તો આવી રીતના જો હું અહીંયા જો અડધા વિદ્યાર્થીઓ ત્યાં હોય તો અહીંયા બોલવા આવે ને તો માતાજી આવવા મળે, દાખલા વગર ના આવવા મળે. બોલો, આપણને એમ થાય કે માતાજી આવશે કે બોલશે એ. તો આ બધા જે હું અત્યારે બોલું છું ને, એ જે અહીંયા શું કહેવાય આમ ડર્યા વગરની બોલું છું ને, એ બધા જે આ મહાનુભવો અહીંયા બેઠા છે ને, એના કારણે જ બોલું છું. એના માટે બધા ઉછાળી કરીને ચપટી વગાડશે. બીજું કે જ્યારે હું તો અહીંયા 2 વર્ષથી અભ્યાસ કરું છું, જ્યારે મારે 9માં અહીંયા આવવાનું હતું ને, ત્યારે હું તો મેં તો શાળા જોઈ લીધી હતી, કારણ કે અહીંયા બધી પ્રવૃત્તિ હાલે છે, એમની પ્રવૃત્તિ કરવા આવતા બધી. પણ મારા મમ્મી ને મારા પપ્પાએ એની બધાએ નહોતી જોઈ. તે મારા મમ્મી ને પપ્પા અત્યારે હાજર નથી, જો હાજર હોત તો ઈવડે એ બહુ દાંત કાઢે મારા. અત્યારે જે અહીંયા શિક્ષકો બેઠા છે ને, એ બધાને બહુ દાંત આવશે. કે જ્યારે મને તો ખબર હતી કે એ શાળા તો સારી છે એમ બધી ખબર હતી, એટલે મેં જોઈ હતી. મારા મમ્મીની બધા આંટો મારો આવ્યા, એટલે મારા મમ્મીની હતા, એના હારે બધા ઓલા હતા, મારા પપ્પાના બધા ફ્રેન્ડ ને બધા હતા, તે એ બધા જોવા આવ્યા. તો એ બધા કે શાળા તો સારી છે એમ. પછી મને પહેલાં તો બહુ ઉત્સાહ હતો કે ઓ હઈ હોસ્ટેલમાં ભણવા જવાનું એમ, કેવું સારું, કાંઈ સૂટ સાટ વગરનું કાંઈ, કોઈ રોકવા ટોકવાવાળું કાંઈ નહીં. તો પછી તો થોડાક દિવસ રાહ મજા આવી, થોડીક બીક લાગતી હતી. અત્યારે તમારા ગૃહમાતા બદલી ગયા છે, પહેલાં પ્રતિક્ષાબેન હતા. એટલે પ્રતિક્ષાબેનને જો ને એટલે મને આમ બીક લાગવા મળે, પણ પ્રતિક્ષાબેનનો એવો સ્વભાવ એવો ને કે આમ બીક ન લાગે. પહેલાં મને બહુ બીક લાગતી પણ હવે નહીં. જ્યારે એવું પછી જોવા આવ્યા પછી મારે આવવાનું થયું, થોડાક દી મને ગમ્યું. પછી એવું થયું કે રોવાનું શરૂ થયું, એટલે રોવા એટલે ગમે ત્યારે 2 કલાક 3 કલાક જ્યારે જ્યારે જોવાનું બધા મને રોય. બધા બહેનો મને કેટલું સમજાવે કે તું અહીંયા રે, તને હુકામ ન ગમતું. તો હું કહું પણ મને નથી ગમતું અહીંયા એમ, તે કે હુકામ ન ગમતું થાય કે કારણ તો કે એમ, તે પણ હું કહું મને નથી ગમતું અહીંયા, મારે રહેવું જ નથી એમ. તે પછી કેટલું કીધું. પછી નીભાઈ, નિર્મળભાઈ ને પ્રતિક્ષાબેન, સંજયભાઈ ને બધા મને સાંજે રીડિંગમાં બધા રીડિંગ કરતા હોય ને બધા બધા એ બધા મને સમજાવતા હોય, પણ હું સમજવા તૈયાર જ ન થાવ અને સમજું જ નહીં. ત્યારબાદ પછી મારી મમ્મી મારા પપ્પાને મેં કેટલા ધક્કા કરાવ્યા, પછી મને અંદરથી એવું છું કે હવે બહુ ધક્કા કરાવવા નથી, જે થવું હોય થાય, પણ રહેવાનું તો અહીંયા જ છે, તે અહીંયા જ રહેવાનું છે. એ બાને એમાં મારા ઘણા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને મારા ખાસ કરીને મારા મિત્રો એનો સહયોગ વધારે છે. કારણ કે નિર્મળભાઈ મને કીધું હતું કે તું એવા મિત્ર બનાય કે જે તને તારી સાથે રાખે એમ, એટલે એની હારે તું રહે અને તું બધું કહે. થોડાક દિવસ તો એવું છે ને ગમતું નહોતું, નિભાઈ એ બધું કીધું હતું કે હું તને રોજ ફોન કરવા આપીશ એમ, તાર મમ્મીને તાર પપ્પાને એમ. અત્યારે જો એ વાત યાદ કરું તો મને હજી રોવું આવી જાય. પછી અત્યારે એ બધાનો છે મારા મમ્મીને મારા પપ્પાને અને એ બધાને જાય છે, કારણ કે એ બધાને ખબર છે કે આ શાળા આવી સારી છે, આને મુકાય નહીં એમના. એણે મને કીધું કે તું અહીંયા થોડાક દિવસ રહીએ, જો તને એમ થાય કે તો પાસે ફરીથી ના નીકળી જશે એ. ત્યારબાદ એવું થયું, પછી ગામમાં પછી શું ખબર ફેલાણી ખબર છે, તેમ બધા સાંભળશે ને તો તેમ બધાને બહુ દાંત આવશે. કે બધાને એવું બધા ખબર એવી ફેલાણી કે આ ઓલી છોકરી હતી ને એ કે ભણવા ગઈ ને હોસ્ટેલમાં એ કે ગાંડી થઈ ગઈ. બોલો, એ કે ગાંડી થઈ ગયું, હવે હું સમજું મારે. પછી હું કહું રહેવાનું તો અહીંયા જ છે. પછી એક વખત હું આમ જાતી હતી ને કે કામ હતું, તે હું જાતી હતી, તે મારી બેનપણી મને પૂછ્યું એ કે હે કે તારે પાસ કે ના જ ભણવા જવાનું છે એમ. તે હું કહું તે હું કહું કેમ પૂછ્યું મેં પૂછ્યું હું કહું કેમ એમ કહેશો કે કાંઈ નહીં કેમ થાય હું એ કે તારે પાસ ના જ ભણવા જવાનું છે. હું કહું એમાં શું થઈ ગયું એમ. આ બધાનો જે મારા મમ્મીને મારા પપ્પાને તથા આ જે બેઠેલા બધા જ શિક્ષકોને જાય છે તેના માટે હું આભાર માનું છું. બીજું કે
અહીંયા અમારે પહેલાં પ્રતીક્ષાબેન હતા, એ અમને ફરજિયાત જમવાનું કહેતા. અત્યારે જે ગૃહમાતા છે અસ્મિતાબેન, આપણે કહેવાય ને કે વારસો વારસાગત જાળવે બધા લોકો, એવી રીતના અમારે અસ્મિતાબેને પણ અમારા પ્રતીક્ષાબેનનો વારસો જાળવી અમને પરાણી ખાવાનું કહેતા. એટલે કે શું કહેવાય, આમ કે આપણે નખરા કરવી ને, બહુ સાદી ભાષામાં કહું તો નખરા કરે બધા, આ મારે આ ન ખાવું ને, મારે આ ન ખાવું ને, મને આ ન ખાવું, ફરજિયાત ખાવાનું જ તે. તો એમ કહે કે કોઈને ખાવાની તો કોઈ પછી ખાવા જ ન આવે એવી રીતના. બીજું કે જ્યારે અમે સાંજે રીડિંગમાં બેઠા હોય ત્યારે મને એમ થાય કે ક્યારેક ક્યારેક જમીન તો બેઠા હોય, પણ પછી ક્યારેક ક્યારેક એમ થાય બહુ ભૂખ લાગી છે તો એકાદા બે ઝોલા ખાઈ લઉં, એમ થાય કે એકાદા બે ઝોલા ખાઈ લઉં. ત્યારે પછી રીડિંગ પૂરું થાય પછી અમારે હુઈ જવાનું હોય, દસ વાગે રીડિંગ પૂરું થાય પછી એમ હુઈ જાય, પણ હુઈ ન જાય તરત, કારણ કે બે ના થઈ વાતો તો કરતા હોય. એટલે બેન એમ કે ફટાફટ હુઈ જાવ નકર સફાઈ આપીશ. એટલે સવારમાં 10:30 સુધી ન હોય એટલે બેન સવારમાં સફાઈ આપે, સફાઈ કરવાની પછી મજા આવે બધાને હારે. બીજું કે જ્યારે રીડિંગ પૂરું થાય ને ત્યારે એમની બધાને એવું આમ રાજા મહારાજા આમ જાણે આમ ઓલું ન કરતા હોય, કાંઈ રાજ્યમાં કાંઈ કાર્ય કરવાનું હોય તો રાજા મહારાજા ખબર ઢોલ પીટાડીને બધાને આમ કે એવી રીતના છે ને, બધી આખી આખી હોસ્ટેલમાં બધી રૂમમાં કહીએ એવો સવારમાં મને જગાડજે, સવારમાં મને જગાડજે, બધી હોસ્ટેલમાં કહીએ એવી. પછી હોસ્ટેલમાં તો કહીએ, આખી હોસ્ટેલમાં કહીએ, પછી એમ કે સવારમાં જઈ બેનપણી કે ગમે જાગ્યું હોય એટલે બધે જગાડવા જાય, જગાડવા જાય પછી શું કરે, અમુક અમુક જાગે ને અમુક અમુક ન જાગે, પછી જે ન જાગે ને ગોદડું તાણીને ઊભા કરીને મોઢું ધોવરાવા લઈ જાય, જ્યાં સુધી જાગે નહીં ત્યાં સુધી જાય નહીં. એવી જ રીતના અહીંયા ઘણું બધું કાર્ય થઈ શકે, એમાં મુખ્ય ફાળો અમારા શિક્ષકોને અને તેનો રહેલો છે. બીજું કે જ્યારે આ શાળામાંથી મને ઘણું શીખવામાં મળ્યું છે, જો આ છાત્રાલયનું જીવન એટલે કાંઈ ધર્મશાળાનું જીવન નથી, છાત્રાલયનું જીવન એ કાંઈ ધર્મશાળાનું જીવન નથી, પણ જેમાં આપણે ચરિત્ર ઘડતર શિસ્તન એવું બધું શીખી તેને છાત્રાલયનું જીવન કહેવામાં આવે છે. છાત્રાલય કા જીવન મેં ખુશી તો હે બલ્કિ ઉસમે ઢેર સારી ખુશી મિલતી હૈ, લેકિન થોડે થોડે દિન હમે પરિવાર સે દૂર રહેને કા દર્દ હોતા હૈ, લેકિન સબ લોગો કે સહકાર સે યે દર્દ ભી દૂર હો જાતા હૈ. આવી જ રીતે હું મારા મમ્મી ને પપ્પા આજે મને દેખાતા નથી, પણ તું જે અત્યારે જે હોત તો એને હું ખૂબ ખૂબ આભાર માનત, કારણ કે એને મને આવી શાળામાં ભણાવી અને મારી ખૂબ જ સારી પ્રગતિ થઈ. તેવી જ રીતે હું એક વાક્ય છેલ્લે કહેવા માગું કે આઈ એમ લકી બીકોઝ આઈ સ્પેન્ડ 2 યર્સ ઇન હોસ્ટેલ. આટલું જ કહેતા હું મારી વાણીને વિરામ આપતા અસ્તુ. જય હિન્દ, જય ભારત.